ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, ચાલો આપણે આગળ વધીએ. પેલો મેં બહારનો વિડીયો મૂકેલો હતો તે તમે જોયો. તમને ઇંગ્લિશમાં બોલે ને એટલે એવું બધું બહુ હાઈફાઈ ઇંગ્લિશ હોય તો તમને એમ થાય કે ટીચરે આવું કેવું મૂક્યું વિડીયોમાં, તો કંઈ સમજ પડતી નથી. પણ થોડું ઘણું આપણે સમજવા પ્રયત્ન કરીએ અને આકૃતિ જોઈએ ને, આકૃતિ જોઈએ એટલે આપણને પરફેક્ટ બધી ખબર પડી જાય. એટલે ભૂમિતિ માટે આપણે મોટે ભાગે આવા ચેપ્ટર માટે આવા વિડીયોનો ઉપયોગ કરીએ ને ભૂમિતિના ચેપ્ટર માટે, તો વધારે ખ્યાલ આવી જાય આપણા કરતાં. પછી મેં તમને કહ્યું તેમ હું તો બધું તમને સમજાવવાની જ છું. હવે એ ચેપ્ટર, આ જે સાતમું ચેપ્ટર છે એ છે ત્રિકોણની એકરૂપતા. ત્રિકોણની એકરૂપતા એટલે કોંગ્રન્સ ઓફ ટ્રાયંગલ. ત્રિકોણ તેની એકરૂપતા, તો કોંગ્રન્સ એટલે શું? એકરૂપતા. બરાબર. હવે એકરૂપતા એટલે શું? તમને એની અંદર ઘણા બધા ઉદાહરણ આપ્યા વિડીયોની અંદર, ચોપડીની અંદર પણ આપેલું છે. કયું કયું ઉદાહરણ આપ્યું છે ચોપડીની અંદર? કે ભાઈ ટિકિટ હોય, એક રૂપિયાની ટિકિટ હોય, બે રૂપિયાની હોય, પાંચ રૂપિયાની હોય, દસ રૂપિયાની હોય. હવે તો તમારે ટિકિટ જોવા પણ નહીં મળે, પણ ટિકિટનો પણ એક જમાનો હતો. પોસ્ટકાર્ડ લખીએ ને, કે આંતરદેશીય કાર્ડ લખીએ, ઇન્ટરનેશનલ પોસ્ટકાર્ડ લખીએ, તો એની ઉપર ટિકિટ મારવાની હોય છે. બેંકમાં પણ આવે છે એ બધી ટિકિટ, તમને જોવા કશે તો કશે મળતી જ હોય છે. એ તમને ઉદાહરણમાં આપ્યું છે ચોપડીની અંદર આકૃતિ 7.1માં. તો એ જે ટિકિટ છે એ બંને એક સરખા માપની ટિકિટ હોય, કે એકની ઉપર એક ટિકિટ મૂકી દઈએ ને તો પણ તમને ખબર જ નહીં પડે કે એક ટિકિટ છે કે બે છે કે પાંચ છે, એવું ખબર નહીં પડે. એટલે કે બરાબર એક ટિકિટ બીજી ટિકિટને આવરી લેતી હોય છે. પછી એક જ બ્રાન્ડની બ્લેડ બતાવી છે. પછી પેલા બિસ્કિટના પેકેટ આપ્યા છે, તો બિસ્કિટની પેકેટની અંદર તમે જોયો કે હવે ધારો કે આપણે પાર્લેજીનું પેકેટ લેવા જઈએ, તો એની અંદર જેટલી પણ બિસ્કિટ મૂકેલી હોય એ બધી એકની ઉપર એકની ઉપર એકની ઉપર એક એમ મૂકેલી હોય. કોઈ પણ બિસ્કિટ આમ મોટી નાની હોતી નથી, એક સરખી સાઇઝની બધી બિસ્કિટ હોય. હા, પણ પાર્લેજીની જોવી જોઈએ. પછી તમે પાર્લેજીની અંદર એક મોનેકો મૂકવા જાય કે એક રેકજેક મૂકવા જાય, એ હાઈડેન્સિક કે એવી બધી કોઈ પણ જાતની નવી નવી કંપનીની બધી મૂકવા જાય, તો તે પછી નાની મોટી થઈ જાય. એક જ બ્રાન્ડની બિસ્કિટની વાત આપણે કરી રહ્યા છે. અને ત્યાર પછી રમકડાની અંદર આપ્યું છે ઉદાહરણ, એક જ બીબામાંથી બનેલા રમકડા. પેલા ક્લે ગેમ આવે, માટીવાળી ગેમ, ખબર? એની અંદર આપણે આમ બીબું આપેલું, તેની અંદર બધી માટી ભરીએ અને એ માટીમાંથી, અરે એ બીબામાંથી પછી બહાર કાઢીએ એટલે એક રમકડું તૈયાર થાય. તો પાછું બીજી વાર પણ રમકડું એ પ્રમાણે તૈયાર કરીએ તો એ બંનેની સાઇઝ કેવી હોય? એક સરખી હોય. તો આ બધી વસ્તુ આપણને એકરૂપતાનો ખ્યાલ આપે છે. હવે ગણિતમાં કેવી રીતે સમજવાનું? ગણિત પર આપણે આગળ વધીએ. રેખાખંડોમાં એકરૂપતા જોવા મળે છે, ખૂણામાં જોવા મળે, તો એ પ્રમાણે આપણને ત્રિકોણમાં પણ એકરૂપતા જોવા મળે તેના વિશે હવે આપણે સમજવાનું છે. ચાલો તો પહેલાં આપણે કોંગ્રુઅન્સની વ્યાખ્યા જોઈ લઈએ. ધ રિલેશન ઓફ ટુ ઓબ્જેક્ટ બીઈંગ કોંગ્રન્ટ ઇઝ કોલ્ડ કોંગ્રુઅન્સ. ધ રિલેશન ટુ ઓબ્જેક્ટ્સ, કોઈ પણ બે વસ્તુ, રેખા હોય, રેખાખંડ હોય, કિરણ હોય, કિરણ તો નહીં આવે, રેખા પણ નહીં આવે, કારણ કે એને માપી નથી શકાતી. જે વસ્તુ માપી શકાતી હોય ને તેની વાત થાય છે. ખૂણા હોય, રેખાખંડ હોય, કે કોઈ બે વસ્તુ હોય, તો એ જે બે વસ્તુનું રિલેશન, જે બે વસ્તુની આપણે વાત કરીએ છીએ તે કોંગ્રન્ટ હોય. કોંગ્રન્ટ એટલે કે એકરૂપ, એકરૂપ હોય તો એને આપણે એકરૂપતા કહેવાય, એટલે કે સંગતતા, એકરૂપતા કહેવામાં આવે છે. હવે એની અંદર પછી બધું બધું આગળ ડીપમાં આપ્યું છે. આમાં બે રેખાખંડોની વાત કરી છે, લાઇન સેગમેન્ટ, બે રેખાખંડોની વાત કરી છે. ઇફ ટુ લાઇન સેગમેન્ટ હેવ ધ સેમ, સેમ એટલે ઇક્વલ, એટલે કે લેન્થમાં સરખી હોય, માપમાં સરખી હોય, હેવ ધ સેમ લેન્થ, દે આર કોંગ્રન્ટ. જ્યારે બે રેખાખંડો, પહેલો રેખાખંડ છે રેખાખંડ એ બી, એનું મેઝર કેટલું છે? 3 સેન્ટીમીટર. બીજો રેખાખંડ છે રેખાખંડ સી ડી, એનું મેઝર કેટલું છે? મેઝરમેન્ટ 3 સેન્ટીમીટર છે. એ બી 3 સેન્ટીમીટર, સી ડી 3 સેન્ટીમીટર, આ બંનેનું માપ કેવું છે? એક સરખું છે. લેન્થમાં બંને રેખાખંડો કેવા છે? એક સરખા છે. ઇફ ટુ લાઇન સેગમેન્ટ હેવ ધ સેમ લેન્થ, ધે આર કોંગ્રન્ટ. ખબર પડે. હવે આપણે એ બીને અહીંયા મૂકેલો છે, સી ડીને ઉઠાવીએ. સી ડીને ઉઠાવીને જો બેઠવાની ઉપર મૂકીએ તો એ બીની ઉપર જ સી ડી બરાબર ગોઠવાઈ જાય. સી ડીનું માપ પણ એ બી જેટલું જ છે, એટલે કે એ અને સી શિરોબિંદુ, બી અને ડી બિંદુ બરાબર એકની ઉપર એક ગોઠવાઈ જાય છે, તો આને આપણે એકરૂપતા ગણીએ છીએ. એકરૂપતા આને કહેવાય છે. ઇફ ટુ લાઇન સેગમેન્ટ આર કોંગ્રુઅન્ટ, ધે હેવ સેમ લેન્થ. એનાથી ઉલટું પણ સરખું જ કહેવાય. જો બે રેખાખંડોના
બે રેખાખંડો એકરૂપ હોય એવું તમને કહે કે એ બી અને સી ડી એકરૂપ છે, તો તમારે શું માનવાનું? એ બી અને સી ડી એકરૂપ છે એનો મતલબ કે એ બીનું માપ અને સી ડીનું માપ કેવું છે? સરખું છે. ખ્યાલ આવે છે આ વસ્તુ? સમજ પડે છે? આવું છે આ વસ્તુ. એટલે એકરૂપતા, માપ સરખું, બસ આટલું જ વસ્તુ તમે ધ્યાન રાખો ને તો તમને આગળ કશે પણ ડિફિકલ્ટી રહેશે નહીં. માપ સરખું હોય એટલે એ બંને વસ્તુ એકરૂપ છે એવું કહેવાય. જો માપ સરખું નહીં હોય, હવે એ બી 3 સેન્ટીમીટર છે અને સી ડી 4 સેન્ટીમીટરનો આટલો રેખાખંડ હોય સી ડી, તો આપણે સી ડીને ઊંચકીને અહીંયા મૂકીએ તો ગોઠવાવાનો છે? નહીં ગોઠવાય. સી બિંદુ અહીંયા આવે, ડી બિંદુ અહીંયા આવે, એ ને બી બિંદુ તો અહીંયા છે, તો પછી આને આપણે ગણી શકીએ નહીં. ખ્યાલ આવે છે? એટલે બંનેના માપ જ્યારે સરખા થશે ને ત્યારે જ એ વસ્તુ એકરૂપ કહેવાશે, ત્યારે જ એ સંબંધને એકરૂપતા કહેવાશે. ખ્યાલ આવે છે તમને? જો ધ લાઇન સેગમેન્ટ આર ઇક્વલ, રેખાખંડો કેવા છે? સરખા છે. વી ઓલ્સો રાઇટ એ બી ઇઝ ઇક્વલ ટુ સી ડી. સરખા હોય તો આપણે એવી લખીએ ને, માપ સરખા હોય એટલે એ બી બરાબર સી ડી, એનો મતલબ કે આવું આપણે આવું લખીએ છીએ, રેખાખંડ એ બી એકરૂપ રેખાખંડ સી ડી. આ શું છે? આ છે ને એકરૂપતાની સાઇન છે. બરાબરની સાઇન કરવાની, એની ઉપર આમ ટ ટપાલી જેવું લખીએ ને, આડું પાણી જેવું સર્પિલાકાર જેવું બનાવીએ ને, એને શું કહેવાય? એકરૂપ. એ એકરૂપતાની સાઇન છે. ખ્યાલ આવી ગયો? ફરી સમજી લઈએ. ઇફ ટુ લાઇન સેગમેન્ટ હેવ ધ સેમ લેન્થ, સરખી લંબાઈ જ્યારે બે રેખાખંડો ધરાવે, ધે આર કોનગ્રન્ટ, તે એકરૂપ છે. હવે એના કરતાં ઉલટું શું સાચું છે મેં કીધું? ઓલ્સો ઇફ ટુ લાઇન સેગમેન્ટ આર કોનગ્રુઅન્ટ, જ્યારે બે રેખાખંડો એકરૂપ હોય, દે હેવ ધ સેમ લેન્થ, તે સરખી લંબાઈ ધરાવતા હશે. ખ્યાલ આવી ગયો? આ રેખાખંડોની વાત છે. હવે આપણે જાણીએ બે ખૂણાઓની વાત. અહીંયા મેં બે ખૂણા દોર્યા છે, દેખાય છે? 40-40 માપના છે, 40-40 અંશના છે. હવે 40 અંશ લખ્યું છે એટલે આ મેં માપીને નથી લખ્યું, ઉપર પણ મેં 3 સેન્ટીમીટર લખ્યું છે એ માપ્યું નથી, તમને ખાલી સમજાવવા માટે લખ્યું છે કે આ 3 સેન્ટીમીટરના રેખાખંડ છે. તમે પણ જ્યારે પરીક્ષામાં નહીં, નોટમાં જ્યારે પણ દોરો કે ઇવન પરીક્ષામાં પણ જ્યારે દોરો ત્યારે તમે ફક્ત માપ જ લખો છો, એને માપીને દોરતા નથી. જ્યારે ફક્ત રચના દોરશું ને ત્યારે જ એ અગત્યનું હશે. ધ્યાન રાખજો આ વસ્તુ. બે 40 અંશના ખૂણા દોર્યા છે. એક એંગલ છે એંગલ એ બી સી, બીજો એંગલ છે એંગલ પી ક્યુ આર. બંનેના મેઝર છે 40 ડિગ્રી, તો આ બંને એંગલ કોનગ્રુઅન્ટ એંગલ કહેવાય. ઇફ ટુ એંગલ્સ હેવ ધ સેમ મેઝર, ધે આર કોનગ્રુઅન્ટ. ઓલ્સો ટુ એંગલ્સ આર કોનગ્રુઅન્ટ, ધેર મેઝર આર સેમ. ઉપર જેવું કર્યું તેવું જ છે. જ્યારે બે ખૂણાઓના માપ સરખા હોય ત્યારે એ બંને ખૂણા કેવા ખૂણાઓ કહેવાય? એકરૂપ ખૂણાઓ કહેવાય. અને તમને એવું વાક્ય આપેલું હોય કે આ બંને ખૂણાઓ એકરૂપ છે તો તમારે એમ સમજવાનું, ખૂણાઓ એકરૂપ છે તો એ બંનેના માપ સરખા છે. ખ્યાલ આવી ગયું? હવે બીજી એક વસ્તુ, ચોપડીમાં છે ને સરસ મજાનું ઉદાહરણ આપ્યું છે. અહીંયા એ બી સી છે, હવે પી ક્યુઆરનું માપ પણ 40 તો છે જ, પણ આ ક્યુઆર કિરણ આટલું બધું મોટું છે, અહીંયા સુધીનું ક્યુપી કિરણ પણ આટલું બધું મોટું છે, તો આવું દેખાય આવું, તો તમને એમ નથી થાય કે આ બંને કેવી રીતે એકરૂપ કહેવાના? આ આટલું અમથું છે, આ આટલો મોટો છે, તો આ ટીચર કેવી રીતે એકરૂપ થાય? હા, પણ આ પણ એકરૂપ થાય જ, કારણ કે આપણે તો આ બંને કિરણો વચ્ચેનો ખૂણો જ ધ્યાનમાં લેવાનો છે. એ 40 અંશનો છે, પછી ભલે ને આ કિરણ ગમે તેટલું આગળ જતું. કિરણ શું દર્શાવે છે? કિરણ ફક્ત એ આગળ વધે છે ને તેની દિશા દર્શાવે છે, એનું માપ નથી બદલાઈ જતું. માપ તો 40 અંશનું છે, તે 40 જ રહેવાનું છે. એની દિશામાં આગળ ને આગળ જયા કરે છે, આની દિશામાં આગળ ને આગળ જયા કરે છે, પણ એ બંને ખૂણા વચ્ચેનું, અરે એ બંને કિરણ વચ્ચેનું માપ બદલાતું નથી. એટલે આ બંને ખૂણાઓ કેવા ખૂણા કહેવાય? એકરૂપ ખૂણાઓ કહેવાય, કોનગ્રુઅન્ટ એંગલ કહેવાય. ખ્યાલ આવે છે? જો મેં શું લખ્યું છે નીચે, ધ એંગલ આર ઇક્વલ, એંગલના માપ કેવા છે? સરખા છે, ઇક્વલ છે. વી ઓલ્સો રાઇટ એંગલ એ બી સી ઇક્વલ એંગલ પી ક્યુ આર, ઇક્વલ સરખા લખીએ છે. એને બીજી રીતે શું લખી શકાય?
एंगल ए बी सी एक रूप एंगल पी क्यू आर कॉन्ग्रंट ख्याल आए समझ पड़े छे ने। जो तमने हूँ बहारनो वीडियो मूकूँ ने इंग्लिश में तो तमारे बहु गभराई नहीं जवानुं, घणा बधाने एवुं लागे ने साथे पाछा पोताना पेरेन्ट्स पण जोता होय तो एवुं लागे कि आई हाय बाप केटलुं बधुं अघरुं छे। अघरुं कंई ज नथी, गणित तो उल्टुं बहु ईजी छे। हूँ भणावं ने त्यारे तमने नहीं समझ पड़े ने त्यारे मानवानुं के हा अघरुं छे, हूँ भणावं त्यां सुधी तो तमने बधुं ईजी ज थई लागशे ए प्रमाणे हूँ तमने समझावीश। जो आ टॉपिक समझ पड़ी गई ने हवे ચાલો હવે આપણે ત્યાંથી આગળ વધીએ, શું આપેલું છે તે જોઈએ। ઓ સમજ પડી ગઈ, હવે તો આપણે એક થિંક ડિસ્કસ અને રાઇટનો પ્રશ્ન આપણે સોલ્વ કરવાનો છે, એને આપણે જોઈ લઈએ પછી આગળ વધશું ખૂણાના। ખૂણા તો થઈ ગયા ને, હવે પછી આપણે ત્રિકોણ પર જવાનું છે, પણ ત્રિકોણ પણ આવડી જ જશે એ હું તમને ચોપડીમાં સમજાવીશ। સરસ મજાની આકૃતિ દોરી છે ને એના પરથી સમજાવીશ, પછી આપણે કરશું એક્સરસાઇઝ 7.1। અત્યારે આપણે શું કરીએ છે, થિંક ડિસ્કસ એન્ડ રાઇટ। ચાલ હવે એની અંદર એવું પૂછ્યું છે, વેન ટુ ટ્રાયંગલ સે એ બી સી એન્ડ પી ક્યુ આર, દેખાય છે 137 પરની હું રકમ બોલું છું હે ને, અંદર ઇંગ્લિશમાં મેં લખ્યું છે ને, હું ગુજરાતીમાં બોલું છું। જો બે ત્રિકોણ એ બી સી અને પી ક્યુ આર આપેલા હોય, બે ત્રિકોણ કયા કયા આપેલા છે, એ બી સી ને પી ક્યુ આર, તો 6 સંગતતાઓની શક્યતા છે, તેમાંની બે સંગતતા તો એ લોકોએ આપેલી જ છે, તો હવે બાકીની 4 સંગતતા મેળવો, શું આ બધી સંગતતા માટે એકરૂપતા મળશે। ચાલ હવે છે ને હું તમને ચોપડીની અંદર પેજ નંબર 136 પર છે ને ત્રિકોણની એકરૂપતા કોનગ્રન્સ ઓફ ટ્રાયંગલ તે પહેલાં સમજાવું, પછી આપણે આ ક્વેશ્ચનને ચર્ચા કરીએ। આઈ થિંક મને પહેલાં એ સમજાવવું વધારે અગત્યનું રહેશે, પછી તમને આ સમજ પડશે આમાં એકરૂપતા દર્શાવવાની છે, સંગતતા એકરૂપતા થાય એવું દર્શાવવાનું છે, પણ હું આને અત્યારે લઈ લઉં છું। આપણે પછી ચોપડીમાં જોઈ લઈએ ને પછી એની અંદર જોઈએ હા। ચલો ચોપડી આવી ગઈ, ચોપડી દેખાય તમને, ચોપડી મને પણ દેખાય છે, જોયું ચોપડી દેખાય। ચાલો બે ત્રિકોણ આપ્યા છે, કયા કયા ત્રિકોણ છે બે, પહેલો ત્રિકોણ છે એ બી સી, બીજો ત્રિકોણ છે પી ક્યુ આર। હવે જુઓ અહીંયા લખ્યું છે એ બી સી અને પી ક્યુ આરના માપ સમાન છે, ટ્રાયંગલ એ બી સી ઇક્વલ ટ્રાયંગલ પી ક્યુ આર, એ બંનેના મેઝર કેવા છે, ઇક્વલ છે। જો મેઝર ઇક્વલ હોય તો એનો મતલબ શું થાય કે તે એકરૂપ છે, કોનગ્રન્સ છે, ખબર પડી ગઈ। એટલે આપણે આને એ પ્રમાણે લખી શકાય, ટ્રાયંગલ એ બી સી એકરૂપ ટ્રાયંગલ પી ક્યુ આર, સમજ પડે છે આ હું કરું છું તેમાં સમજ પડે છે ને। હવે જો આનો અર્થ એ થાય કે જ્યારે તમે પી ક્યુ આરને એ બી સી પર મૂકો ત્યારે પી એ એ પર, ક્યુ એ બી પર અને આર એ સી પર આવે। જો હવે આખા વસ્તુમાં શું સમજાયું છે તે હું તમને કહું, હવે એમ કહે છે ચોપડીની અંદર થિયરી એમ સમજાવે છે કે આ પી ક્યુ આરને આપણે કાપી લઈએ, કારણ કે માપ તો સરખું જ છે ને, એ બી સી ને પી ક્યુ આરનું માપ તો બંને સરખા જ છે ને, શું કરવાનું છે, આપણે પી ક્યુ આરને કાપી લઈએ, પી ક્યુ આરને કાપી લઈએ ને, કાપીને આ ત્રિકોણ બેઠો આની પર મૂકી દઈએ, તો તમે વિચાર કરો એની ઉપર કયું બિંદુ આવવાનું, પી બિંદુ આવશે, બીની ઉપર કયું બિંદુ આવે, ક્યુ બિંદુ આવે, અને સીની ઉપર કયું બિંદુ આવે, આર બિંદુ આવે, સમજ પડી ગઈ। આ શિરોબિંદુ બધા આપણે સરખાવી દીધા, બેઠો મૂકી દીધો ને આપણે આ ત્રિકોણ આની ઉપર, તો બોલો એ બીની ઉપર કયું રેખાખંડ આવશે, પી ક્યુ આવે ને આમ મૂકો તો એ બીની ઉપર પી ક્યુ આવશે, બી સીની ઉપર કયું આવશે, ક્યુ આર આવશે, અને એ સીની ઉપર કયું આવે, પી આર આવે, ખબર પડી ગઈ છે ને। બિંદુઓ સરખા થઈ ગયા, શિરોબિંદુ સરખા બની ગયા, તો એની સાથે આ જે બાજુઓ છે સાઈડ છે એ સાઈડ પણ સરખી બની જાય છે, ખૂણા સરખા બને, હા ખૂણા પણ સરખા બને, એંગલ એ, એંગલ પી, એંગલ બી, એંગલ ક્યુ, એંગલ સી, એંગલ આર, ખ્યાલ આવે છે આ વસ્તુ બરાબર। એટલે આવી રીતે જો સંગત શિરોબિંદુઓ એટલે
कोरस्पोन्डिंग वर्टेक्स है ने, शिरोबिंदु एटले वर्टेक्स, कोरस्पोन्डिंग एटले के संगत, संगत शिरोबिंदुओ एटले एनी साथे पी। हूँ तमने आकृति पण बतावुं एम तमे समझावी जो, एनी साथे पी, बीनी साथे क्यू अने सीनी साथे आर, एने शुं कहेवाय? संगत शिरोबिंदु एटले कोरस्पोन्डिंग वर्टेक्स। कोरस्पोन्डिंग साइड कई कई आवशे, संगत बाजुओ कई कई आवे, ए बी अने पी क्यू, बी सी अने क्यू आर, ए सी अने पी आर। तो कोरस्पोन्डिंग एंगल कया कया आवे? ए एंगल ए एंगल पी, एंगल बी एंगल क्यू, एंगल सी एंगल आर। ख्याल आवे छे? जोयुं? छ नौ वस्तु आपणे सरखी बनावी, शिरोबिंदु तोण, तोण बाजुओ अने तोण खूणा, आ प्रमाणे नौ वस्तु आपणे सरखी बनावी छे। एटले आनी अंदर ए वस्तु ध्यान राखवानी के एकरूपतानुं आपणे ज्यारे साइन मूकीए ने, जुओ आ संगतता एकरूपता छे। ઉપરના ઉદાહરણમાં જે આપણે જોયું ને સંગત શિરોબિંદુ લખ્યું તેને લખાય કેવી રીતે? એ સંગત પી, આને સંગત કહેવાય, બી સંગત ક્યુ, સી સંગત આર, તો એને આપણે આ પ્રમાણે પણ લખી શકીએ, એ બી સી સંગતતા પી ક્યુ આર। ખ્યાલ આવે છે? અને આ પ્રમાણે પણ લખી શકાય, એ બી સી સંગતતા પી ક્યુ આર, એ બંને એકબીજાની સાથે એકરૂપ છે એટલા માટે કોરસ્પોન્ડિંગ છે એટલા માટે। ખ્યાલ એ છે આ બધી વસ્તુ। ચાલો હવે આપણે એક એક્ઝામ્પલ પણ જોઈ જ લઈએ। એક્ઝામ્પલ નંબર 1 આપ્યું છે, ત્રિકોણ એબીસી અને પીક્યુઆરની સંગતતા માટે, એબીસી અને પીક્યુઆર સરખા જ છે માપમાં, પણ છે ને જુદી રીતે ગોઠવું છે। સમજો હું શું કહેવા માગું છું કે એબીસી અને પીક્યુઆરની સંગતતા એબીસી સંગતતા આર ક્યુ પી માટે એકરૂપ છે। આ વસ્તુ ખાસ સમજવાની છે। અહીંયા આપ્યું છે ત્રિકોણ એબીસી, ત્રિકોણ પીક્યુઆર, પણ જ્યારે ગોઠવીએ છે ને, અહીંયા મેં નહીં સમજાવેલું અહીંયા કે એબીસી ને પીક્યુઆર છે, તો આ ત્રિકોણ એબીસીની ઉપર ત્રિકોણ પીક્યુઆર બે ઠો કાપીને મૂકવાનો છે, એટલે એની સાથે પી આવી જાય, બીની સાથે ક્યુની, બીની સાથે ક્યુ આવી જાય, સીની સાથે આર। પણ જ્યારે આ ઉદાહરણમાં શું કીધું છે, જ્યારે ગોઠવીએ છીએ ને એબીસી ને પીક્યુઆર બંનેના માપ તો સરખા જ છે, પણ ગોઠવીએ છીએ ને ત્યારે એની સાથે આર બિંદુ આવે ને તે પ્રમાણે ગોઠવેલું છે। જુઓ, એ બિંદુ છે ને, એ બિંદુ એ એ આમ ગોઠવવાનું એટલે એની પર આર આવી જાય। સમજ પડે છે કઈ રીતે ગોઠવવાનું છે તે? એટલે ગોઠવણી જુદી રીતે કરી છે, એને કારણે સંગતતા બદલાઈ જાય છે, એ બી સી સંગતતા આર ક્યુ પી, એની સાથે કયું આવી જાય? આર આવી જાય। જો અહીંયા તૂટક લાઇનથી એરો પાડેલું છે, સંગતતા કઈ છે તે? એ બી સી ને પીક્યુઆર સરખા, એ તો હવે ખબર પડી ગઈ કે સરખા છે, માપમાં સરખા છે, પણ ગોઠવ્યું છે જુદી રીતે। કઈ રીતે ગોઠવ્યું છે? એની સાથે આર આવવું જોઈએ, પછી બીની સાથે ક્યુ આવવું જોઈએ, બીની સાથે કયું આવવું જોઈએ? ક્યુ આવવું જોઈએ, બીની ઉપર ક્યુ બેસવું જોઈએ, અને સીની ઉપર શું બેસવું જોઈએ? પી બેસવું જોઈએ, સીની ઉપર પી બેસવું જોઈએ। તો આમ પ્રમાણે એકરૂપ છે, એબીસી ને પીક્યુઆર સરખા છે, એકરૂપ છે, પણ એની સંગતતા બદલાઈ જાય છે। સંગત આ છે, બરાબર છે? એબીસી ને પીક્યુઆર એન કોન્ગ્રુઅન્ટ તો છે જ, એ બંને એકરૂપ છે, અંદર ધ કોરસ્પોન્ડન્સ એટલે કે સંગતતા બદલાઈ જાય છે, સંગતતા એબીસી સંગતતા આર ક્યુ પી આઈ પી છે। તો હવે પી ક્યુ, ક્યુ અને આરપી ને સંગત એબીસીના ભાગ લખો, એટલે શું કીધું છે? રાઇટ ધ પાર્ટ ઓફ ટ્રાઇંગલ એબીસી ધેટ કોરસ્પોન્ડ ટુ પીક્યુની સાથે શું આવે છે? કોરસ્પોન્ડ એટલે શું? એને સંગત, કોરસ્પોન્ડ એટલે સંગત, ખ્યાલ આવે છે? સંગત એટલે કોરસ્પોન્ડ, સંગતતા, કોરસ્પોન્ડન્સ, ખબર પડી? કોરસ્પોન્ડ પરથી સંગત શબ્દ છે, યાદ રાખજો તમે। હવે જુઓ, તમારે છે ને આકૃતિ બહુ નહીં ખ્યાલ રાખવી હોય ને, તો
આની પદ્ધતિ, કારણ કે એક માર્કનો દાખલો તો નહીં કહેવાય, એક માર્કનો ઓબ્જેક્ટિવ કે ખાલી જગ્યામાં જ્યારે પૂછાય ને ત્યારે તમને આકૃતિ દોરવાની જરૂર જ નથી. હું તમને એકદમ ઇઝી મેથડ બતાવી દઉં, આની પરથી જ બતાવી દઉં, કારણ કે આ તો ટીચરે રકમમાં આપેલું જ હોય છે. તો આના પરથી પણ સવાલના ત્રણે ત્રણ જવાબ મળી જશે. જુઓ, પહેલું આપ્યું છે પી ક્યુ. હવે તમે આમાં જુઓ, પી ક્યુ, પી અહીંયા છે, ક્યુ અહીંયા છે, આમ છે ને, તો આની અંદર પણ આમ કરવાનું. સી બી, આ પી ક્યુનો જવાબ શું આપેલો હશે ખબર? સી બી જોઈએ આપણે જવાબમાં. જુઓ, પી ક્યુની સાથે સી બી છે ને. આકૃતિના બધું નહીં દોરવું હોય ને એકવાર તો પણ ચાલે, આપણે આવું જ બતાવી દેવાનું આની પરથી જોઈને. હું તમને બેઠા માર્ક આપીશ, જરૂરી નથી તમે આની પરથી જોઈને પણ લખી શકો છો, પણ જો મોટો દાખલો પૂછ્યો હોય બે માર્કનો ત્રણ માર્કનો તો તમારે આ બધું કરવું પડે, પણ એક માર્કમાં જો પૂછ્યું હોય તો નહીં કરવાનું એની પર. એટલે આ એક્ઝામ્પલમાં હું ડાયરેક્ટ આમ જ બતાવી દઉં છું. પી ક્યુ સી બી, પી ક્યુ સી બી, બરાબર. સાઈન સાઈડ, કઈ સાઈડની વાત કરી આપણે? પી ક્યુ અને સી બીની વાત કરી, બરાબર ને. હવે એંગલ ક્યુ, આમાં જુઓ એંગલ ક્યુ આપેલું છે, ક્યાં આપેલું છે? વચ્ચે. તો આમાં વચ્ચે શું છે? બી. તો એંગલ ક્યુ સંગત એંગલ બી, જુઓ છે ને, છે ને, આપેલું છે ને સરખું. કેવી રીતે થાય? કારણ કે આમાં સંગતતા બદલાઈ જાય છે, એ બી સી આર ક્યુ પી, તેની પણ તમે જો આ પ્રમાણે લખી દેવું ને તો ખોટું પડી જાય. પી ક્યુની સાથે તમારું કયું આવે? એ બી આવી જાય, પણ તો ખોટું. પી ક્યુની સાથે તો સી બી આવે. તમારે ત્રિકોણ જોવાના નહીં, તમારે ત્રિકોણની સંગતતા જે છે તે જોવાની છે. ખ્યાલ આવશે? ચાલો આરપીનું શોધીએ. આરપી, આર અહીંયા છે, પી અહીંયા છે, આરપી. તો આપણે અહીંયાથી લેવાનું એ સી. જો આરપી એ સી, ખ્યાલ આવી ગયો ને કેવું ઇઝી છે ને, બરાબર. એટલે ચોપડીમાં કે એવું બધું મોટું મોટું જોઈને ગભરાઈ નહીં જવાનું. વિડીયોમાં હું તો તમને થોડું ઘણું સમજ પડે ને એટલા માટે બહારના વિડીયો પણ મૂકું છું. મારા ને મારા વિડીયો જોઈને કંટાળી ગયા હોય એટલા માટે આપણે બહારના વિડીયો પણ જરા જોઈએ તો આપણને જરા જુદી રીતે જાણવા મળે એટલા માટે. હવે પેલું મેં તમને કીધું ને કે નોટમાં હું તમને સમજાવું, તે હવે સમજાવું. થિંક, ડિસ્કસ એન્ડ રાઇટનો પ્રશ્ન જે છે તે કરાવું છું. જુઓ, જો બે ત્રિકોણ એ બી સી અને પી ક્યુ આર આપેલા હોય તો એ બે વચ્ચે છ સંગતતાઓની શક્યતા છે. કેટલી સંગતતા બને? છ સંગતતા બને છે. કોરસ્પોન્ડન્સ કેટલા મળશે? છ. એમાંથી બે આઈપી, બે આઈપી છે ને. હવે તમારે બાકીની ચાર લખવાની છે, અને બાકીની ચાર લખાઈ જાય ને પછી એવું પૂછે છે કે શું આ બધી સંગતતા માટે એકરૂપતા મળશે? હવે આનો જવાબ તો આપણને ખબર પડી કે મળવાની જ છે, બરાબર ને. સંગતતા એકરૂપતા થવાની જ છે. કઈ રીતે? કઈ છ સંગતતા હશે તે પણ આપણે પહેલાં જોઈ લઈએ ને. ચાલો હવે ચોપડીને ખસેડો, હવે નોટને લાવો. ચાલો, નોટ આવી ગઈ, દેખાયું બધાને બધું? જરા વાંકું દેખાય છે, હવે સીધું દેખાયું? દેખાયું? ચાલો, મેં તમને કહ્યું તેમ વેન ટુ ટ્રાઇંગલ્સ એ બી સી અને પી ક્યુ આર ગીવન, પી ક્યુ આર આર ગીવન, દેર આર ઇન ઓલ સિક્સ પોસિબલ મેચિંગ ઓર કોરસ્પોન્ડન્સ. છ શક્યતાઓ તેની સંગતતા માટે હોય છે, તમને બે આપી છે, ફાઇન્ડ ધ અધર ફોર, બીજી ચાર મેળવો. જો કેવી રીતે મળે? આની પછી આમાં પણ આપણે ત્રિકોણ દોરવાની જરૂર નહીં પડે. જો બે એ લોકોએ આપી છે ને, એ બી સી પી ક્યુ આર, એ બી સી પી ક્યુ આર. હવે આ બાજુ તો બધા એ બી સી જ લખવાના. છ એ છમાં આપણે પહેલો ત્રિકોણ ચેન્જ કરતા નથી, પહેલાં ત્રિકોણના શિરોબિંદુની સાથે આપણે એને અલટ પુલટ કરતા નથી, એ એ બી સી જ રહી દઈએ છે. આપણે જે પી ક્યુ આરને કાપીને આપણે એને ગોઠવીએ છીએ ને, એને જ આપણે જુદી જુદી રીતે ગોઠવશું, એની પરથી આપણને છ શક્યતા મળે છે. જો એ બી સી પી ક્યુ આર, પછી એમ થાય કે ના, એ બી સી પી ક્યુ આર નહીં, હવે આપણે એની સાથે ક્યુ બિંદુ લઈ લઈએ, બીની સાથે આર બિંદુ લઈ લઈએ, અને સીની સાથે પી બિંદુ લઈ લઈએ. તો આ એક બીજી શક્યતા પણ થઈ ગઈ. ખ્યાલ આવે છે? આ બંને વસ્તુ ત્રિકોણને એકબીજા પર કાપીને જે આપણે મૂકીએ છીએ તે પ્રમાણે વિચાર કરીએ છીએ, પણ આપણે નોટમાં કઈ રીતે લખીશું? નોટમાં ત્રિકોણને દોર્યા વગર, પણ
ટીચર શું બોલે છે તે મગજમાં ધ્યાન આપવાનું. પહેલાં ત્રિકોણમાં આપણે એ ત્રિકોણની ઉપર બીજો ત્રિકોણ કાપીને કેવી રીતે મૂક્યો છે કે એની ઉપર પી આવે, બીની ઉપર ક્યુ આવે, સીની ઉપર આર આવે. બીજી શક્યતામાં આપણે કઈ રીતે મૂક્યું છે, એની ઉપર ક્યુ આવે, બીની ઉપર આર આવે, સીની ઉપર પી આવે, એ પ્રમાણે આપણે બીજી સંગતતા બનાવી છે. આ બે સંગતતા એ લોકોએ આપણે બનાવીને આપી છે. તે ધ અધર ફોર, હવે એમ થાય કે ના ના આવી રીતે પણ નથી મૂકવું, હવે એની ઉપર આર આવે તેવી રીતે મૂકીએ. હા ચાલો ને એવી રીતે મૂકીએ. તો એની ઉપર આર આવ્યું, બીની ઉપર પી આવ્યું અને સીની ઉપર ક્યુ આવ્યું. ધ્યાન રાખજો કે આ બંને ત્રિકોણ એકરૂપ તો છે જ, એકરૂપ છે. આપણે તેની અલગ અલગ સંગતતા વિચારીએ છીએ, કોરસ્પોન્ડન્સ વિચારીએ છીએ. તો એક ત્રીજી શક્યતા થઈ ગઈ એ બી સી આર પી ક્યુ. જો હવે લખવાનું કેવી રીતે, જો પી ક્યુ આર, હવે પીને આપણે ઢાંકી દઈએ, ક્યુ આર ઢાંકેલું કયું હતું, પી, તે અહીંયા લખી દેવાનું ક્યુ આર પી. હવે એટલે બીજી શક્યતા લખાઈ ગઈ. હવે બીજી શક્યતાની અંદર ક્યુ ઢાંકી દો, આર પી શું રહી ગયું, ક્યુ, જોયું આર પી ક્યુ. બસ આમ ઢાંકતા જઈએ તેમ તેમ આવી જાય આર પી ક્યુ, ત્રીજી શક્યતા આવી ગઈ. હવે ત્રીજી શક્યતામાં એમ આવે કે પી ક્યુ આર, તો ટીચર પી ક્યુ આર તો એકવાર આવી ગયું હે ને, પી ક્યુ આર તો આવી ગયું ને, તો એમ ઢાંકા નહીં કરવાનું. હવે ત્રણ શક્યતા લખાઈ ગઈ ને, હવે આપણે એનાથી એકદમ ઉલટું લખી દેવાનું. જો પહેલાંમાં શું લખેલું હતું, પી ક્યુ આર, તો એનું ઊંધું શું થાય, આર ક્યુ પી. જો ચોથી સંગતતા બની ગઈ આર ક્યુ પી. જો મૂળે મૂળે પણ લખાય એ બી સી એની સાથે આર ક્યુ પી, તો હવે શું આવશે, બોલો વિચાર કરો. પેલું બીજું શું લખેલું, ક્યુ આર પી લખેલું ને, હવે એને ઉલટાવી નાખો, પી આર ક્યુ આવી ગયું, પી આર ક્યુ. પછી ત્રીજું શું લખેલું, આર પી ક્યુ, તો એને ઉલટાવો, ક્યુ પી આર. જોયું, એટલે આ દરેકે દરેકમાં છ સંગતતામાં એ એકરૂપ તો થઈ જ જવાના છે. જે આપણને સવાલ પૂછ્યો છે તે, યસ ઓલ ધીસ કોરસ્પોન્ડન્સ મે લેડ ટુ કોનગ્રન્સ. એ બધી જ શક્યતાઓ એકરૂપતા, બધી જ સંગતતાઓ એકરૂપતા થવાની છે. લખતા તમને ખબર પડી, એમ તો હજુ આગળ બધા આવવાના છે ત્યારે હું તમને વધારે ડીપમાં ખબર પડશે જ, કરાવીશ જ હું, કારણ કે એકવાર કરેના તો નહીં જ આવડી જાય ને. ટીચર બોલતા હતા ત્યારે તો બધું ઇઝી લાગતું હતું, પણ હવે જ્યારે આપણે જાતે કરવા તમે બેસશો ને ત્યારે એમ થાય કે હે આ તો નથી આવડતું. તો એને માટે આપણે વારંવાર કરવું પડે. હું કરી નાખું પછી તમારે પણ એને વારંવાર કરવું પડશે, તો આ વસ્તુ આવડશે. ચાલો હવે આપણે જોઈએ એક્સરસાઇઝ 7.1. 7.1માં પહેલું શું છે, કમ્પ્લીટ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ. એમાં આપ્યું છે તમે અત્યારે જવાબ, ઓ જવાબ તો આવી ગયો, ના ના જવાબ નથી જોવાનો અત્યારે, હું બોલું છું વાક્ય. ટુ લાઇન સેગમેન્ટ્સ આર કોનગ્રુઅન્ટ ઇફ, ટુ લાઇન સેગમેન્ટ્સ, જ્યારે બે રેખાખંડો એકરૂપ હોય, ક્યારે એકરૂપ હોય, ઇફ ધે આર કેવા હોય, ઇક્વલ, સરખા હોય. સમજ પડે ને, એ લોકો લેન્થમાં કેવા હોય, એની સરખી લેન્થ હોય ત્યારે એ બંને એકરૂપ કહેવાય છે. એટલે મેં જવાબમાં શું લખ્યું છે જુઓ, હવે હું તમને બતાવું. ટુ લાઇન સેગમેન્ટ આર કોનગ્રુઅન્ટ ઇફ ધે હેવ ધ સેમ લેન્થ. સમજ પડે, બે રેખાખંડો જ્યારે એકરૂપ હોય, ક્યારે, કે જ્યારે તેઓ સરખી લંબાઈ ધરાવતા હોય. ઇફ ધે હેવ ટુ, ઇફ ધે હેવ ધ સેમ લેન્થ, સરખી લંબાઈ ધરાવતા હોય જ્યારે બે રેખાખંડો, ત્યારે એ બે રેખાખંડો કોનગ્રન્ટ એટલે કે એકરૂપ કહેવાય. સમજ પડી ગઈ તમને પહેલામાં. ચાલો બીજું જોઈએ ને. બે એકરૂપ ખૂણાઓ પૈકી એક ખૂણાનું માપ 70° છે તો બીજાનું માપ ખાલી જગ્યા થાય, એટલે કેટલું સહેલું. એવું કહી જ દીધું છે કે બે એકરૂપ ખૂણાઓ છે. અમોંગ ટુ કોનગ્રન્ટ એંગલ, એકરૂપ ખૂણાઓ, કોનગ્રન્ટ એંગલ, વન હેઝ અ મેઝર ઓફ 70°. એકનું માપ 70° છે, ધ મેઝર ઓફ ધ અધર એંગલ. તમે ઘણા બધા બોલીને જવાબ આપીને પરવારી પણ ગયા હતા, પણ હજુ તો ટીચર વાક્ય જ બોલ્યા કરે છે, કારણ કે હવે તમને આવડી ગયું છે ને. જ્યારે બે ખૂણાઓ એકરૂપ છે, એકનું માપ 70° છે, તો બીજાનું માપ કેટલું થવાનું, તમે જે બોલ્યા એ સાચું છે,
ધ અધર એંગલ ઇઝ 70 ડિગ્રી. ખ્યાલ આવે છે ને? બે એકરૂપ ખૂણાઓ હોય, કોનગ્રોન્ટ એંગલ હોય, એકનું માપ 70 અંશ હોય તો બીજાનું માપ થઈ જાય 70 અંશ. જ્યારે આપણે એંગલ એ બરાબર એટલે કે ઇક્વલ એંગલ બી લખીએ છીએ ત્યારે સાચો અર્થ ખાલી જગ્યા થાય. વેન વી રાઇટ એંગલ એ ઇક્વલ એંગલ બી, આપણે આવું લખ્યું ને એંગલ એ એંગલ બી, તો એનું એકચ્યુઅલી મીન શું થાય? એનું એકચ્યુઅલી મીન એવું થાય કે માપ ખૂણો એ બરાબર માપ ખૂણો બી. વેન વી રાઇટ એંગલ એ ઇક્વલ એંગલ બી, જ્યારે ખૂણા એનું માપ અને બીનું માપ સરખું હોય, એ અને બી સરખા હોય, એનો સાચો મતલબ તો એવો જ થાય છે કે તે બંનેના માપ સરખા છે. અહીંયા આપણે માપ લખ્યું નથી, અહીંયા આપણે એનો સાચો અર્થ બતાવ્યો છે. મેઝર એંગલ એ ઇઝ ઇક્વલ ટુ મેઝર એંગલ બી, બંનેના માપ કેવા આવે? બંનેના માપ સરખા આવે છે. ખ્યાલ આવી ગઈ આ વસ્તુ? ચાલો ક્વેશ્ચન નંબર 2. ગીવ એની ટુ રિયલ લાઈફ એક્ઝામ્પલ ફોર કોનગ્રુઅન્ટ શેપ. તમારી આજુબાજુ જોવા મળતા હોય ને તેવા બે એક્ઝામ્પલ આપો. તો આગળ મેં તમને થિયરીમાં તમે વિડીયોમાં પણ જોયું તે જો મેં આપ્યા છે. શેવિંગ બ્લેડ ઓફ ટુ સેમ બ્રાન્ડ, બે સરખી કંપની હોય ને તેની શેવિંગ બ્લેડ લઈએ અથવા તો બિસ્કિટ લઈએ સરખી કંપનીના, એ બંને આપણને શાનો ખ્યાલ આપે છે? એકરૂપતાનો ખ્યાલ આપે છે. ચાલો ક્વેશ્ચન નંબર 3માં શું કરવાનું છે? જો સંગતતા ABC સંગતતા FED માટે ત્રિકોણ ABC એકરૂપ FED છે, જો આમાં ત્રિકોણના નામ અને સંગતતા બંને સરખી જ છે તો બંને ત્રિકોણના બધા અનુરૂપ એકરૂપ ભાગ લખો. ઇફ ટ્રાયંગલ ABC, બરાબર ને, ABC અને FED એકરૂપ છે, જોયું તમને મળ્યું દેખાય છે ને? બે ત્રિકોણ દોર્યા છે ને, ABC અને FED, ABC અને FED નામ પણ સરખા છે અને એની સંગતતા પણ સરખી છે. કોરસ્પોન્ડન્ટ ઇક્વલ, ABC સંગત FED, ત્રિકોણના નામ પણ એક જ છે, બંને એકરૂપ છે. આ શાનું સાઇન છે? એકરૂપ, કોનગ્રન્ટ. અને આ સંગતતાની સાઇન છે. આવડશે ને સંગતતાની ને એકરૂપતાની સાઇનમાં? રાઇટ ઓલ ધ કોરસ્પોન્ડિંગ કોનગ્રન્ટ પાર્ટ ઓફ ધ ટ્રાયંગલ. આ બંનેના એકરૂપ પાર્ટ આપણે બતાવવાના છે, એ બંનેના અનુરૂપ એકરૂપ ભાગ લખો. ચાલો હવે હું નહીં બતાવું ને તો પણ તમને ખ્યાલ આવી જાય. બિંદુ એની સાથે શું આવશે? એફ. બીની સાથે ઈ. સીની સાથે ડી. ખ્યાલ આવી ગયો? બોલો સાઈડમાં જોઈએ આપણે. AB FE, BC ED, AC FD. ABની સાથે શું આવે? FE, BC ED, AC FD. એંગલ A એંગલ F, એંગલ B એંગલ E, એંગલ C એંગલ D. જુઓ હું જે બોલીને તે મેં લખેલું છે. એંગલ A કોરસ્પોન્ડ એંગલ F, એંગલ B એંગલ E. આ સંગતતાની સાઇન લખવાની, કારણ કે આપણને શું પૂછ્યું છે? રાઇટ ઓલ ધ કોરસ્પોન્ડિંગ કોનગ્રુઅન્ટ પાર્ટ ઓફ ધ ટ્રાયંગલ, બરાબર ને? એટલે કોરસ્પોન્ડિંગ પાર્ટ બતાવ્યો છે ને, તો આ કોરસ્પોન્ડિંગની સાઇન છે. AB FE BC ED. સમજ પડી ગઈ આ રીતે? ચાલો હવે ક્વેશ્ચન નંબર 4માં શું છે? DEF અને BCA, ધ્યાન રાખજો સંગતતા કઈ છે બે ત્રિકોણની? DEF કાં ગયું? અહીંયા તો કોરુપાનું આવી ગયું, નીચે છે. નીચે છે, દેખાયું? DEF અને BCA, તો આ ચાર પાર્ટને અનુરૂપ ચાર પાર્ટ આપણે બતાવવાના છે. DEF BCA, એમાં પહેલું છે ઈ. શોધો તો આકૃતિમાં, અને મેં તમને કીધું તેમ ચાલો ને આકૃતિ નહીં જોઈએ તો ઈની સાથે શું આવે? સી. જોયું? ઈની સાથે સી. EF CA, એફની સાથે એ, અને DEFની સાથે BA. ખ્યાલ આવી ગયું? ઇફ ટ્રાયંગલ DEF
congruent triangle BCA, write the part of triangle BCA that corresponding to. આ બધા પાર્ટ જે આપ્યા છે એને કોરસ્પોન્ડિંગ પાર્ટ આપણે દર્શાવવાના છે, તે મેં અહીંયા તમને દર્શાવી આપ્યા. ખ્યાલ આવી જાય છે આમાં. ચાલો હવે આગળ આપણે જે શરતો છે તે શરત વિશે કાલે ભણીશું. ઓકે, બાય.